ના હવે એમાં શું છે કે ઓરણું અમારું નબળું પડી ગયું છે. પછી હુકલવા લીલું હોત મળી જાય. રામ રટે ફેરો મટે બદલી જાય પાપ તમામ, આતમ હિતને કારણે જીવડા રટી લે હરિના. બીજા કોઈના હાટું નહીં, આપણા હાટું ભજન કરવું છે તોય નથી થતું. બીજા હાટું કદાચ કઈ કરવું હોય તો થાય કે ન થાય, પણ આપણા હાટું નથી થતું. એટલે એવો અનેરો પ્રસંગ બેને ખૂબ જ ગાયું, રસિકભાઈએ ગાયું અને બેનું ઘણા આનંદથી ભગવાનના ગુણગાનમાં સામેલ બન્યા. મારે વાત કરવી છે, બે ત્રણ પ્રસંગો કહેવા છે રામાયણના મહાભારતના. અને રહ્યા રાજ રાજભાઈ માના અહીંયા પ્રસંગ એવો બીનો, એક સાકર વારસુર વાળાની થોડીક આગા પાછી રહ્યા બાપાની આગળ કરે છે અને રહ્યા બાપા એને થોડોક ઠબકો દે છે. પેલા માણસે વિચાર કર્યો કે હવે તો ગમે તેમ કરી અને આ રહ્યા પટેલની સાથે વારસુર વાળાને યારે અથડાવી દેવા છે. એમાં સિસોડો હાલે, પેલા સિસોડા આપણે સીમમાં હતા ને, હવે ગામમાં આવી ગયા. હવે તો પાંચનો અર્ધો દહનો આખો બરફ જાજો રહ થોડો. સિસોડામાં કામ કરે ને ભૂરિયા કહેવાય. એટલે મારી ઉંમરના હોય એને લગભગ ખબર હોય, બાકી તો જુવાનીયાને ખબર ન હોય. સિસોડા એને હવે તો ગામમાં જ ભાડ્યા હોય, શહેરમાં રસ્તા ઉપર ને એમ. સિસોડામાં કામ કરે ને બેનું ભાઈઓ, એમાં એને ભૂરિયા કહેવાય. 18 કલાક કામ કરવાનું, અધરે તે પાળી છૂટે, 1 કલાક તો નીંદરમાં સોતા હારતો હોય, અને કપડાં 8 દિવસ બદલાવાના. મેં પોતે 8 દિવસ કપડાં બદલાવેલા, એટલે મારે કાંઈ બીજાની પાસે સર્ટિફિકેટ લેવા જવાની જરૂર જ નથી. અટાણે તો કેટલા છોકરા ભાગશાળી, સવારે બીજા, બપોરે બીજા, ને હાથે પાસે હાવ બીજા. વિચારવા જેવો મુદ્દો, એક દીમાં 3 જોડી કપડાં હે બા, 8 દિવસ કપડાં બદલાવતા. અને સિસોડા આમ કામ કરે ને ઘામ થાય ને તો કુંડી બેસી જાય, આમ 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 કરીને કમ્પ્લીટ બા. કપડાં શરીર માથે ઝુકાઈ જાય, ઇસ્ત્રી કરવા પણ નહીં, સ્ત્રી ખરી ઇસ્ત્રી નહીં. પેલા ઇસ્ત્રી નહોતી, આ ઘેડું પાડવાનું હતું જ નહીં. અને 8 દિવસ કામ, 8 દિવસ કપડાં બદલાવાના, લગભગ શનિવારે ને શનિવારે. એમ કે હનુમાનનો બળ્યો વાર. કપડાં સિસોડામાં કામ કર્યું ને એટલે રહ ને કામ જ પી ગયા, ઉભા રહીએ ને પતરાને જેમ ખખડે. પૂછી જોજો, મારીથી મોટી ઉંમરના વડીલોને હાવ સત્ય ઘટના છે. ધોળા ટોલા પડતા અવળી પૂછડી વાળા કડિયાને જો આમ તાપ માથે તપાવતા, તતડાથી બોલે, હે ભાઈ મેં થોડા થોડા જોયેલા જ પણ તઈ. અટાણે જે આ ટાંકીવાળા મસરી દેતી એ મસર નહોતા. અટાણે જે આપણે હેલિકોપ્ટર જેમ રાજકોટમાં અમુક વિસ્તારમાં ઉડે છે ને, એ મસર નહીં તેથી તેથી માકડ બહુ, માકડ બહુ હો ભાઈ, તમને કહું બહુ જ માકડ. ડોસ્યું તો આંખોથી બોપેરે ખાટલાને તપાવ્યો ને, ધડીમ ધડીમ પસાડ્યા કરે લાકડાને ખાટલા. એમ જાય કડિયુંમાં માકડ હોય અને પગના અંગૂઠે માર્યા રાખે ને ક્યાંક છટકી જાય, બીજે દીકળે એવું હતું. વાડીએ રહેતા, 3 હાથી મારો બાપ રાખે, 100 હાથી હું વાડીએ જ રહેવાનું. કે માકડ પડતા અને વાડીએ રહેતા ને, એટલે ખાટલા માથે પરાળ નાખી, પરાળ માથે સલાખો પાથરી, પાછું પરાળ નાખીને પાછું સલાખો નાખીને પછી હોવાનું. પરાળ એટલે કમોજનું વેસ્ટેજ માલ. એમ હું કામ કરવું પડે કે માકડ 3-4 કલાકે ઉપર આવે તો નીંદર થઈ જાય. એમ જ હો ભાઈ, વિચારવા જવું છે. અટણ આપણે બાયપાસ કરાવવું પડે છે ને, એ બેહીના દૂધનો ને ઘીનો પ્રતાપ, સમજ્યા. એમાં કોલેસ્ટ્રોલ બહુ, ગાયમાં નહીં, પણ ગા આપણે રાખતી નથી,
રાખવી નથી બેનું, ગાયના દૂધમાં સાકર હા વાસો સાસ થાય કાલો આમ તો જો ભગરીનું દૂધ હોય તો ગળામાં ગાય થતી જાય, પછી આ નળીઓ હાકડી થઈ જાય, બાયપાસ કરાવવું પડે, આરપાર કરાવવું પડે, કઈ બ્લાસ્ટિંગ કરાવવું પડે, વેન સડાવવી પડે, ને ઘણું બધું રહે પા. પણ ભગવાને આ શરીરની કિંમત કેટલી આપી છે? અનમોલ કીધો છે આ દેહને, અનમોલ, જે પૈસાની કિંમતમાં આંકી ન શકે. હવે વાળ જેવી પાઇપ હોય આપણા હૃદયમાં હાકડી નળી થઈ જાય, નળી એટલે પાઇપ, પાઇપ એટલે વેન, વેન એટલે ભૂંગળી પા, એ હાંધા નાડું એટલા નળી મોફત આપણા શરીરમાંથી જ પાઇપ કાઢે અને હૃદયમાં નાખી દે, જ્યાં આગળ હાંધો કરવો હોય ત્યાં આગળ એ બટકાનો હાંધો કરે ને, હાંધાનો 1.5 લાખ ભાવ. નળી તો માલિક પર ભગવાને બેલેન્સ આપ્યું, તો આ શરીરની કિંમત કેટલી વિચાર કરો. એ માની લો કે આગળ મને એટેક આવી જાય, બે ભાન થઈ જાઉં, છોકરા દવાખાને આવે, ક્યાં છે ડૉક્ટર સાહેબ? બોલો બોલો. અમારા બાબુજીને બોલાવવા છે કે 10 મિનિટ બોલશે, 1 લાખ રૂપિયાનું એડજસ્ટ મારી દો. 1 લાખ ને 5 હજાર ભલે જોઈએ, પણ 10 મિનિટ બોલવા જોઈએ. હવે 10 મિનિટ બોલવાના 1 લાખ રૂપિયા ભાવ થાય તો 80 વર્ષ બોલ્યો એનું શું કરવું? એ ભાઈ એટલે કીધું છે કે દેવને દુર્લભ મનુષ્ય દેહ તુજકો પાય, દેવને ન મળ્યું એ શરીર ઈશ્વરે આપણને આપ્યું છે. બહુ વિચારવાનું. આગળ હું બેઠો બેઠો જોતો હતો ધીરુભાઈ માતૃવંદના પિતૃવંદનાનો કાર્યક્રમ કર્યો, ખૂબ ભાવથી કામ કર્યું, પણ બીડી પીતા એવું મને લાગ્યું, એવું લાગ્યું ને. એટલે આજે એમ કહેતા હતા મૂકી દેવી છે મા બાપના સનમાં, અમે પણ એની ઘરવાળી જ ના પડે પછી ક્યાંક મૂકે. એને કીધું છે ને તમે ના પડો, બોલાવવા નહીં કીધું છે. પાણી નહીં, મા બાપને પગે લાગેલી એ પાણી જ કહેવાય. જો આ બેનું ને કેટલો ભાવ છે જો, તમારે હાદુ પાન મસાલા વાળું એવું ખાવું ગળા લાગી વિશ્વાસ છે કે નહીં મૂકે એમ ને? બેનું ને હોત વિશ્વાસ એમ ને? હો સારું કહેવાય, સારું ખૂબી છો. આ વ્યસન છે ને, વ્યસન આપણને સોઈટું નથી, આપણે એને સોઈટ્યા છીએ. હું 50 બીડી પીતો હતો 23 વર્ષ પહેલા, એક જ ઝટકે મૂકી દીધી. તમારી સામે રંધા જેવો બેઠો છું, કાંઈ વાંધો નથી. પણ આપણા મગજમાં એવું છે, માણા ઘરવાળીને મૂકી દીધી, બીડી નો મૂકે બોલ એમ કીધે, વૈજા વૈજા એ વૈજા ની હું ગમે ત્યાં ગાંઠિયા ખાઈ પીડું રહ્યું બોલ. આ ખૂબી કેવી, ઘણા ઘીરે બહુ લોટકાય, બાઈ મારવા મને, મારી હમું બોલો, મારી હમ બોલો, મારી હમું, તારી હમણું બોલે. ઘઉંનો કટો ખલાસે, ખાંડ નથી, ભૂકી નથી, તેલ નથી, છોકરા થીંગડા વાળા પાટણ પીને ઉભી બજારે ચડ્યા, તને કહેવાય નહીં કામે ચડ્યા એમ કામા કૂટ્યા, તારી હામું હું બાપુજી હામું હોત બોલવું પડે. હવે કામા કૂટ્યો ક્યાં ભટકતા, તો ઓલી કપલીનું સાવી ટાઈટ કરી કે તારી પત્ની, તારી વાઈફ, તારી મિસિસ, તારી ઘરવાળી હામી બોલે છે, નાખલી બેગ કે મારા છોકરા કાઢી મૂક, મારે તો શેરીનગર રહેવાનો હતો પણ તારો હાટ ઉભો બનાવો છે, અમારું માણ ગોઠવાનું પાછા તારે ગાંઠી એમ લઈ જવા છે. બહુ વિચારવાની વાત છે. કહેવાનો મારો હેતુ છે કે ગમ ખાવું ગમ ખાવી સત્ય વાત હોય તો નાની વ્યક્તિને પણ નમી જાવ. એટલે જો કે તમે મૂકી દો તો સારું, પણ હવે મને સમજાઈ ગયું કે તમે મૂકો એમ નથી, કારણ કે મારી બેને જેમ કીધું કે એ નહીં મેળ ખાય, એને વિશ્વાસ. કેટલી 50 બીડી પીઓ છો? એક બીડી બે વાર જગાવે એને મોરલો કહેવાય. અમે પેલા મોરલા માંથી શીખ્યા છીએ, બાપો બીડી પીતા ને, પહેલાં તો બાપ દીકરા બાપાની રૂબરૂમાં બીડી પીતા જ નહીં, શરમ બહુ હતી, બહુ બીક હતી, અમારે તો બહુ જ બીક બાપાની. શું છે એ કીધું, ખિસ્સા માર લખી હેલો કે નાખવાનો હોય છે, જો
એ મર્યાદા કહેવાય. ભાઈ એમ કીધું કે મારી દેખતા ધીરુભાઈ બીડી નથી પીતા, બાપુ દેખતા નહીં ને, તો પછી આજ મૂકી દે હું વાંધો. એમ ક્યાં ખબર હું પીવું, પણ એમ નહીં એટલે પછી પ્રશ્ન જ નહીં ને. ખુલ્લું નહીં તો ખબર તો છે જ, ખબર તો છે જ, એવું નથી ભાઈ. હું તમને મારો દાખલો દઉં ધીરુભાઈ, અમે નાના મને હાથીએ શીખવાડ્યું હતું પીડી પીતા, સમજે, ત્રણ હાથી મારો બાપુ રાખે ને, તો એક હાથી ત્રીજ નંબર પીએ, શિવાજી પીએ ને ઘીરાલાલ પીએ, ને દેતવા હોય ને એ દાબો કાઢતા હોય ધૂળ ફેરવતા, મને કે જગવતા હોય તો, એટલે હું જગવી પાછું એને આપું, તો એ મારી હોળ 17 વર્ષની ઉંમર, સમજે, અરે મને એમ થયું કે હાલું આમાં કાંઈક તાકાત હશે, એક બે મહિના મેં એને જગાવીને બીડી આપું, તો મને એમ થાય કે હાલું આ બીડી પીવે છે તો કંઈક આમાં તાકાત આવતી હોય, એમાં ત્રીસ નંબર છે ને કડક બહુ આવે, એ મેં આમ પીધી અને મને ઉધરા ચડ્યો, ત્યાં તો એક હાથી આવી અને મારા વાહામાં હાથ મીણો ફેરવા કે પેલી ફૂકે તેમ થાય ધીમી ધીમી લે, પેલી ફૂકે તેમ થાય ધીમી ધીમી લે એમ કહીને મારા વાહામાં હાથ ફેરીને ઉધરા બિહારી. માણસ સંગ દોષથી રસ્તો સૂકે છે, એમ કરતા કરતા હું એ તૈણી હાથી મને બીડી પાય અને 10 બીડી રોજ મીણો પીવો. પછી ઈવડાઈ કે હવે તું લેતો હતા શેઠ નો છોકરો, એટલે હું પછી બીડી લઉં, 15 ઈવડાઈ પીએ, 10 હું પીઉં, પછી મારી બીડી થઈ રહી એટલે હું એની પાસે માગું, એટલે કે નહીં રજકો વાટી નાખ, તો ભાઈ મારા હાથી મને રજકો વાટવા છોટાડે અને ઈવડાઈ બે, સમજે, હું રજકો વાટું બીડી હાટો ને કે એને વાટવાનો હોય. અને એમ કરતા કરતા એવું બંધાણ મને કરાવી દીધું ને કે મારે હોવું તો બીડી પીવું પડે, મારા બાપાને તાજનું બંધાણ, મારે ત્રીસ બાપાની સોરા એ પીવાની. એક મેળકું દોઢિયું મકાન એની માથે ઉતાવી બાપ દીકરો બે, એટલે હું ખાટલો પાછળ વાત આવું